રિઝર્વ બેંક બે હજારની નોટને ચલણથી બહાર કાઢી રહી છે આ સમાચાર મળતા જ ગુજરાત ન્યૂઝ પોરબંદરે રિયાલિટી ચેક કરી હતી જેમાં રૂપિયા બે હજારની નોટથી સોનું ખરીદનારાઓ સોનું બુકિંગ કરાવી રહ્યા છે જેને લીધે સોનામાં એકાએક તેજી આવી ગઈ છે તો ગુલાબી નોટે પેટ્રોલ પંપમાં પણ તેજી દેખાડી દીધી છે જોકે સામાન્ય પ્રજા આ નોટ જોઈને છૂટા નથી તેવું જણાવી દે છે આરબીઆઈ દ્વારા બે હજારની નોટને ચલણમાંથી બહાર કાઢી રહી છે તેવું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પોરબંદરમાં બે હજારની નોટમાં સોનાનું બુકિંગ ચાલુ થયું છે સોની વેપારીએ જણાવ્યું હતું કે લોકોના ફોન આવે છે અને રૂપિયા બે હજારની નોટથી સોનાનું બુકિંગ કરાવી રહ્યા છે આ સોનાની બજારમાં બે હજારની નોટ દ્વારા સોનાનું બુકિંગ વીસ જેટલું વધી ગયું છે એકાએક તેજી જોવા મળી છે જો કે મંગળવારે બેંકમાં શું સ્થિતિ છે તેના પર સોની વેપારી આધાર રાખે છે તો બીજી તરફ સોનાની ખરીદી પણ વધી રહી છે ગ્રાહકો રૂપિયા બે હજાર ની નોટ થી સોનાનું બુકિંગ કરાવી રહ્યા છે જ્યારે બે હજાર ની ગુલાબી નોટે પેટ્રોલની ખરીદીમાં પંદર ટકાની તેજી દેખાડી છે અગાઉ પેટ્રોલ પંપ ખાતે દરરોજની ની થી દસ જેટલી બે હજાર ની નોટ આવતી હતી હવે અનેક વાહન ચાલકો પેટ્રોલ પુરાવવા આવ્યા ત્યારે બે હજાર ની નોટ આપી રહ્યા છે આમ પેટ્રોલ પંપ ખાતે અગાઉ કરતાં બે હજાર ની પંદર ટકા જેટલી નોટો વધારે આવવા લાગી છે જોકે સામાન્ય પ્રજા આ ગુલાબી નોટ જોઈને છૂટા નથી તેવું જણાવી દે છે બે હજારની નોટ બાબતે કોઈ ખાસ ચર્ચા પણ બજારમાં થતી નથી મધ્યમ વર્ગના લોકો પાસે બે વાળી નોટ ઓછા પ્રમાણમાં હોય છે અને બેંકમાં જમા કરાવવા સમય વધારે છે જેથી લોકો ચિંતામુક્ત બન્યા છે પોરબંદરમાં સરકારી કચેરીઓ ખાતે બે હજારની નોટનો સ્વીકાર કરવામાં આવે છે પીજીવીસીએલ સહિતની કચેરીઓમાં પણ બે હજારની નોટ સ્વીકારવામાં આવી રહી છે કેટલાક દુકાનદારો પણ આ ગુલાબી નોટ જોઈને ગ્રાહકોને નોટ સ્વીકારવા ના નથી પાડતા પરંતુ છૂટા નથી તેમ કઈ ઓનલાઈન પેમેન્ટ કરી દો તેવું જણાવે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર